નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં આજે આપણે ગ્રામરમાં આગળનો ટોપિક એટલે કે વર્બ વિશે અભ્યાસ કરશું. હવે આપણને ખબર છે કે અંગ્રેજી છે એની વાક્ય રચનામાં શું આવે છે, વાક્ય રચના કેવી હોય છે. તો કે સામાન્ય વાક્ય રચના કર્તા કર્મ કર્તા ક્રિયાપદ અને કર્મ, બરાબર. ગુજરાતીની અંદર આપણે ગુજરાતી ભાષાની અંદર કેવી વાક્ય રચના હોય છે, કર્તા પછી કર્મ પછી ક્રિયાપદ. ક્રિયાપદ ક્યાં આવતું હોય છે, અંતે આવતું હોય છે. ગુજરાતી ભાષાની અંદર ક્રિયાપદ ક્યાં આવે છે, અંતે હોય છે. જ્યારે અંગ્રેજીની અંદર શું હોય છે, તો કે કર્તા ક્રિયાપદ અને કર્મ. તો સૌપ્રથમ તો એની અંદર આ એક વાક્ય રચનાના ત્રણ ભાગ બને, બરાબર. કર્તા છે તો કર્તા કોને કહેવાય, બરાબર છે. કર્તા કોને કહીશું આપણે, કર્તાને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ. કર્તાને અંગ્રેજીમાં આપણે શું કહીશું, સબ્જેક્ટ કહીશું. સબ્જેક્ટ એટલે વિષય થાય, પણ અહીંયા કર્તાને પણ અંગ્રેજીમાં શું કહેવાશે, સબ્જેક્ટ. હવે કર્તા એટલે શું, સબ્જેક્ટ એટલે શું, અથવા તો એ વાક્યની અંદર કયો શબ્દ કર્તા કે સબ્જેક્ટ કહેવાય છે, કયો વાક્ય કયો શબ્દ, તો કે વાક્યની અંદર ક્રિયાનું કરનાર હોય એને શું કહેવાય, કર્તા કહેવામાં આવે છે. કોઈ પણ વાક્ય હોય એની અંદર કંઈક ને કંઈક ક્રિયા દર્શાવેલી હોય તો એ ક્રિયા જેના દ્વારા થતી હોય છે એ વ્યક્તિનું નામ, પછી એ વ્યક્તિનું નામ હોય, કોઈ પ્રાણીનું નામ હોય, કે કોઈ વસ્તુ દ્વારા કંઈ એવું થતું હોય, બરાબર છે, કે કોઈ પદાર્થ દ્વારા કંઈ એવું કરવામાં આવતું હોય, તો એ જે તમે આગળ જે કર્તાના સ્થાને કે ક્રિયાનું કરનાર હોય એને શું કહેવામાં આવે છે, કર્તા કહેવામાં આવે છે. અને કર્તાની વાક્યની અંદર અંગ્રેજીની સાદી એવી વાક્ય રચના છે એમાં કર્તાનું સ્થાન સૌ પ્રથમ હોય છે. કોઈ પણ વાક્ય લખો એમાં સૌ પ્રથમ શું હોય છે, તો કે કર્તા હોય છે. બીજું કર્મ, બરાબર. એના પછી કર્તાની બાજુમાં ક્રિયાપદ આવે છે જેનો અભ્યાસ આપણે વિગતવાર કરશું, પણ એના પછીનો એક જે મહત્વનો ભાગ, વાક્યનો મહત્વનો પાઠ છે, સેન્ટેન્સનો મહત્વનો પાઠ, બરાબર, એ શું છે, તો કે કર્મ, બરાબર. હવે કર્મ છે એને અંગ્રેજીમાં આપણે શું કહેશું, તો કે ઓબ્જેક્ટ, બરાબર. કર્મને અંગ્રેજીમાં શું કહેવાય, ઓબ્જેક્ટ. હવે કર્મ શું સૂચવે છે, તો કે કર્મ છે એ ક્રિયા જેને અનુલક્ષીને થતી હોય છે, બરાબર. કર્તા દ્વારા કોઈ ક્રિયા કરવામાં આવે છે, પણ એ કર્તા છે એ ક્રિયા કરવા માટે કોઈક વસ્તુનો ઉપયોગ કરે છે, બરાબર, અથવા તો એની અંદર કંઈક એવું એને અનુલક્ષીને કંઈક ક્રિયા કરતો હોય છે. કર્તા છે એ જે ક્રિયા કરે છે, એ જે વસ્તુ, પછી એ વસ્તુ હોઈ શકે, ક્યારેક નામ હોઈ શકે, ક્યારેક એ કૃદંત તરીકે પણ કર્મ આવી શકતું હોય છે, બરાબર. તો ક્યારેક ફ્રેજ હોય છે, તો શબ્દ સમૂહ જેને કહેવાય કે કંઈ પણ આવે, બરાબર. એ કર્મ છે, કર્મ એટલે શું, તો કે કર્તા જે ક્રિયા કરે છે એ કોઈક એવા એવા શબ્દ એની અંદર એવો હોય છે કે જેને અનુલક્ષીને એ ક્રિયા કરતો હોય છે, બરાબર છે. તો એ શું આવશે, એ શું કહેવાશે, તો કે કર્મ કહેવાશે. ઉદાહરણ આપણે લખીએ કે એના માટેનું કર્તા અને કર્મ સમજવા માટેનું, તો કે રામ ઈટ એન્ડ એપલ, બરાબર. હવે આપણને ખબર છે ગુજરાતીમાં રામ આ શું છે, તો કે નામ છે, બરાબર. ઈટ એટલે શું આવે, એનો અર્થ રામ ઈટ્સ એન એપલ, તો રામ ખાય છે, બરાબર. ઈટ્સ એટલે ખાય છે, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. રામ ઈટ્સ એટલે ખાય છે એન એપલ, એને આપણે આર્ટિકલ જોઈ ગયું, બરાબર. એક વસ્તુ જ્યારે સૂચવવાની હોય ત્યારે એમ, તો એપલમાં કહે છે એટલે અહીંયા એમ, તો અહીંયા આવશે સફરજન. હવે આ ગુજરાતીમાં છે, બરાબર. આ અંગ્રેજીમાં આપણે ગુજરાતી કહેવું, પણ ગુજરાતીની અંદર આ વાક્ય રચના કેવી રીતે ગોઠવાય છે, તો કે આ ખાય છે એ ક્યાં આવે છે, અંતે આવે છે, બરાબર. એટલે ત્યાં શું આવશે, તો કે રામ સફરજન ખાય છે, બરાબર. રામ સફરજન ખાય છે, આ શું છે, તો કે આજે, બરાબર, એનું ઉદાહરણ. અને આ એવું આપણે ગુજરાતી કહ્યું. હવે શું છે, તો કે જો કર્તા, તો કર્તા કોણ છે, તો કે રામ, બરાબર. હવે રામ દ્વારા કઈ ક્રિયા થાય છે, ખાવાની ક્રિયા થાય છે, બરાબર. તો એ ખાવું એ શું બને છે, અહીંયા ક્રિયાપદ બને છે. ઇટ્સ છે એ શું છે, વર્બ છે, ક્રિયાપદ છે. અને એન એપલ, તો જો ખાવાની ક્રિયા થાય છે, પણ શું ખાવાની ક્રિયા થાય છે, કઈ વસ્તુને અનુલક્ષીને એ ખાવાની ક્રિયા થાય છે, તો કે અહીંયા જે શબ્દ આપેલો છે એન એપલ, બરાબર. તો એન એપલ એ શું છે, ઓબ્જેક્ટ છે, કર્મ છે. વાક્યની અંદર એન એપલ છે શું છે, ઓબ્જેક્ટ થશે, કર્મ થશે. કે કર્તા દ્વારા, રામ દ્વારા ખાવાની ક્રિયા કોને અનુલક્ષીને થઈ, તો કોના ઉપર થઈ, શું ખાવાની એની શું કહેવાય કે ખાવા
मुख्य क्रियापद छे ए शू छे तो के मुख्य क्रियापद छे ए क्रिया दर्शावे छे बराबर वाक्य नी अंदर क्रिया दर्शावे छे जरे सहायकारक क्रियापद होय ए केवो होय छे तो के क्रिया मुख्य क्रियापद ने सहाय करता होय छे कई अर्थ स्पष्ट करवा माटे पण ए आपणे વિગતવાર પછી આપણે વિગતવાર એને જોઈએ પણ અહીંયા આપણે કર્તા કર્મ અને ક્રિયા બરાબર એનો અર્થ આપણે લીધો તો કર્તા અને કર્મ જોઈએ હવે આપણે ક્રિયાપદ છે એને વિગતવાર ભણવાનું છે તો ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહેશું આપણે તો કે વર્બ બરાબર ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવાય વી આર બી વર્બ એટલે ક્રિયાપદ હવે ક્રિયાપદ છે એ શું છે તો કે ક્રિયાપદ એ વાક્યની અંદરનો એક સૌથી મહત્વનો ભાગ છે વાક્યની અંદરનો સૌથી મહત્વનો ભાગ કે જેના દ્વારા વાક્ય અર્થપૂર્ણ બને છે ક્રિયાપદ દ્વારા જ વાક્ય અર્થપૂર્ણ બને છે એટલે છે કે જે પદ વાક્યને અર્થપૂર્ણ બનાવે તે પદને ક્રિયાપદ એટલે કે વર્બ કહેવામાં આવે છે જે પદ વાક્યને અર્થપૂર્ણ બનાવે હવે વાક્યને અર્થપૂર્ણ કઈ રીતે બનાવે તો કે વાક્ય છે એની અંદર કઈ તો ક્રિયા થતી જ હોય છે કર્તા અને ક્રિયાપદ છે એ વાક્યના મહત્વના અંગ છે કર્મ છે એ ગૌણ ગૌણ બાબત છે શા માટે તો કે ઘણા ક્રિયાપદ એવા હશે કે જેની અંદર કર્મ નથી ઘણા એવા વાક્યો હશે કે જેની અંદર કર્મ નથી હોતા છતાં પણ એમાં ક્રિયા થતી હોય છે અને ક્રિયા કોઈ કર્તા દ્વારા જ થતી હોય છે બરોબર છે તો એવા વાક્યો તો વાક્ય છે એને અર્થપૂર્ણ બનાવવાનું કામ કોણ કરે છે તો કે ક્રિયાપદ કરે છે વર્બ કરે છે એટલે વર્બ વિના વાક્ય હોતું નથી તો એ વાક્ય છે એને અર્થપૂર્ણ બનાવવાનું કામ વર્બ કરે છે એટલે એક મહત્વનો ભાગ તમે કહી શકો કે હવે જોઈએ આપણે ક્રિયાપદ વાક્યના કર્તાને અનુસરે છે ક્રિયાપદ કોને અનુસરે છે વાક્યના કર્તાને અનુસરે છે ક્રિયાપદ વાક્યના કર્તાને આધારે આવે છે કઈ રીતે કર્તાને અનુસરે છે તો કે જો કર્તાના વચન અને પુરુષ પ્રમાણે આપણે એક વચન બહુવચન જોઈએ બરાબર પછી પુરુષ એક પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ તૃતીય પુરુષ બરાબર ત્રીજો પુરુષ એ આપણે જોઈએ તો એ સર્વનામોમાં આવે છે બરાબર પહેલો પુરુષ ને બીજો પુરુષ ને ત્રીજો પુરુષના સર્વનામો છે તો જે કર્તાના જેવા સર્વનામો અને વચન હોય છે ને એ પ્રમાણે ક્રિયાપદના વચનને વચન અને પુરુષ આવતા હોય છે બરાબર એ પ્રમાણે ક્રિયાપદના વચન અને પુરુષ મૂકવામાં આવે છે જે રીતે કર્તાના જે કર્તા જો એક વચનમાં હોય ને તો ક્રિયાપદ એ એક વચનમાં આવે છે કર્તાનો પુરુષ જો પહેલો પુરુષ હોય તો એ પહેલો પુરુષ આઈ હોય તેની સાથે એ પ્રમાણેના વચન પ્રમાણે એના વચન અને એના પુરુષ પ્રમાણે ક્રિયાપદની સાથે મૂકાતું હોય છે એટલે કર્તા હંમેશા ક્રિયાપદે હંમેશા કોને અનુસરે છે તો કે કર્તાને અનુસરે છે એટલે કર્તાને અનુસરીને જ ક્રિયાપદ આગળ ચાલે છે તો એ જોઈએ એટલે કે ક્રિયાપદ છે એ ક્રિયાપદ અને કર્તા બંને વાક્યની અંદર સૌથી મહત્વના ભાગ તમે કહી શકો છો ક્રિયાપદને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે આ રીતે એના વચન અને પુરુષને અલગ અલગ રીતે કરી અને આવું બધું જોઈ અને ક્રિયાપદને એવા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે કયા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે કે ત્રણ પ્રકાર કયા પાડી શકાય તો કે એક સકર્મક ક્રિયાપદ એક અકર્મક ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ હવે આ સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ છે ને એ મુખ્ય ક્રિયાપદના પેટા પ્રકાર છે બરાબર મુખ્ય ક્રિયાપદના પેટા પ્રકાર છે જે સહાયકારક ક્રિયાપદ છે એ શું છે તો કે મુખ્ય ક્રિયાપદને મદદ કરતું હોય છે બરાબર છે એટલે સકર્મક અને અકર્મક તો આપણે સકર્મક એટલે શું અને અકર્મક એટલે શું એની પહેલા મુખ્ય ક્રિયાપદ બરાબર તો મુખ્ય ક્રિયાપદ એ શું છે તો કે ક્રિયા દર્શાવતો શબ્દ શું ક્રિયા થઈ રહી છે એ દર્શાવતો શબ્દ એટલે છે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તમે કહી શકો જેને મેઇન વર્બ બરાબર મેઇન વર્બ કહેવાય તો મેઇન વર્બ છે એ સકર્મક અને અકર્મક કઈ રીતે સકર્મક કહી કે પ્રકાર પડ્યો એને કઈ રીતે અકર્મક પ્રકાર પડ્યો એ આપણે જોઈએ તો સૌ પ્રથમ તો સકર્મક ક્રિયાપદ એટલે શું બરાબર સકર્મક ક્રિયાપદ જે ક્રિયાપદ તેના કર્તાની સાથે સાથે તેના કર્મને પણ રજૂ કરે તેને સકર્મક ક્રિયાપદ કહે છે બરાબર કે જે ક્રિયાપદ કર્તાની સાથે સાથે વાક્ય હોય એ વાક્યની અંદર કર્તા તો હશે જ ક્રિયાપદ હશે તો કર્તા હશે કારણ કે ક્રિયા કોઈ કર્તા દ્વારા જ થતી હશે બરાબર તો એ જે ક્રિયાપદ એવું હોય કે તે તેના કર્તાને તો રજૂ કરે છે દરેક ક્રિયાપદ એના કર્તાને જ રજૂ કરે છે આપણે ક્રિયાપદના લક્ષણમાં જોયું કે કર્તાને અનુસરે છે કર્તા વગર એ ક્રિયાપદ છે એ સંપૂર્ણપણે કર્તા ઉપર આધારિત છે એટલે ક્રિયાપદ એના કર્તાને તો એ રજૂ કરે છે વાક્યની અંદર કે કર્તા શું કરે છે કર્તાનું કંઈક લક્ષણ તો રજૂ કરે છે પણ સાથે સાથે એમાં કર્મ છે એને પણ
बराबर, एटले आ गुण कर्म अने मुख्य कर्म, तो आवा कर्म द्वि
આપણે એવું કહી શકીએ કે જે કર્મ ક્રિયાપદની સાથે કર્મ હોય બરાબર સા એટલે સાથે એને તમે સકર્મ ક્રિયાપદ કહી શકો અને જે વાક્યની અંદર કે જે ક્રિયાપદની સાથે બે કર્મ હોય ને એને તમે દ્વિકર્મ ક્રિયાપદ પણ કહી શકો છો સકર્મ સાથે કર્મ છે એટલે સકર્મ તો છે જ પણ એને બે કર્મ હોય ને ત્યારે સકર્મકનો પેટા તમે કહી શકો દ્વિકર્મ ક્રિયાપદ કહી શકાય છે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે ટીચર ટીચિસ અસ એન ઇંગ્લિશ અથવા તો આપણે ખાલી ઇંગ્લિશ ગુજરાતી મેથ્સ સાયન્સ કોઈ પણ લખી શકો બરાબર તો ટીચર ટીચિસ અસ ઇંગ્લિશ શિક્ષક અમને અંગ્રેજી શીખવે છે બરાબર ટીચર એટલે શિક્ષક થશે ટીચિસ ટીચ છે બરાબર સાદા વર્તમાનકાળનું વાક્ય છે કરતા પ્રમાણે ક્રિયાપદ આવે છે આપણે જોયું હતું કે કર્તાના વચન અને એના પુરુષ પ્રમાણે એની સાથે ક્રિયાપદ આવશે તો અહીંયા કર્તા તરીકે પુરુષ એક વચન છે બરાબર એક વ્યક્તિ છે ટીચરનું નામ છે ત્રીજો પુરુષ એક વચનનું નામ કહેવાય ત્રીજો પુરુષનું નામ કહી શકો તમે તો એની સાથે જ્યારે ટીચ છે એને એસીએસ લાગે ત્યારે છે સાદો વર્તમાનકાળ હોય ત્યારે એટલે આના પુરુષ અને વચન પ્રમાણે અહીંયા તમે ક્રિયાપદનું ફેરફાતે રહે તમે મુખ્ય ક્રિયાપદ અહીંયા શું છે ટીચ છે બરાબર પણ એને ઈએસ લગાડવાનો નિયમ આના વચન અને પુરુષ પ્રમાણે થયો એટલે કર્તા છે હંમેશા કોને અનુસરે ક્રિયાપદ છે હંમેશા કોને અનુસરે છે કર્તાને અનુસરે છે એટલા માટે અહીંયા આ ફેરફાર થયેલો છે એટલે ટીચર ટીચિસ અસ ઇંગ્લિશ શિક્ષક અમને અંગ્રેજી શીખવે છે બરાબર તો અસ એટલે શું થશે અમને અને ઇંગ્લિશ એટલે અંગ્રેજી બરાબર હવે ટીચર એ કર્તા છે ટીચિસ એ ક્રિયાપદ છે અસ એટલે અમને એ કર્મ છે અને ઇંગ્લિશ એ પણ શું છે કર્મ છે બરાબર તો અહીંયા ગુણ કર્મ અને મુખ્ય કર્મ અસ છે અસ એટલે અમને એ શું થશે તો કે ગુણ કર્મ થશે જ્યારે ઇંગ્લિશ છે એ શું થશે મુખ્ય કર્મ તો આ વાક્ય પણ કેવું બન્યું છે બન્યું છે દ્વિકર્મ ક્રિયાપદ તમે આને કહી શકશો બરાબર એટલે કે જે ક્રિયાપદની સાથે કર્મ હોય પછી એક કર્મ હોય કે બે કર્મ હોય એને તમે સકર્મ ક્રિયાપદ કહી શકો છો હવે કર્મ શોધવું હોય વાક્યની અંદરથી તમારે કર્મ શોધવું છે તો એ કઈ રીતે શોધી શકશો બરાબર તો કર્મ શોધવા માટે તમે વોટ અથવા હુમથી પ્રશ્ન પૂછી શકો બરાબર વોટથી તમે પ્રશ્ન પૂછો અને વાક્ય છે વોટથી પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એ વાક્યની અંદર રહેલું કર્મ છે બરાબર જેમ કે આઈ રાઇટ અ લેટર એવો પ્રશ્ન એવો વાક્ય છે બરાબર તો આ વાક્યની અંદરથી તમારે કર્મ શોધવું છે આ વાક્ય છે એની અંદરથી તમારે કર્મ શોધવું છે તો વોટથી પ્રશ્ન હવે વોટ અને હું બેથી પ્રશ્ન પૂછું તો ક્યારે વોટથી પ્રશ્ન પૂછાય અને ક્યારે હુંથી પ્રશ્ન પૂછાય તો જ્યારે મુખ્ય કર્મ શોધવું હોય ને ત્યારે વોટથી પ્રશ્ન પૂછવું અને જ્યારે કોણ કર્મ શોધવું હોય ને મી અને અસ એ ગૌણ કર્મ છે જ્યારે ગૌણ કર્મ શોધવું હોય ત્યારે હુંથી પ્રશ્ન પૂછી શકાય બરાબર હું એટલે શું થાય કોણ અને કોને બરાબર એવું થો એવું પૂછવું હોય ત્યારે હું આવશે તો હું નો અર્થ શું થશે કોને કોનું કોના બરાબર એ અને વોટ એટલે એનો અર્થ શું થશે તો કે શું વોટ એટલે શું તો આઈ રાઇટ અ લેટર બરાબર તો અહીંયા શું પ્રશ્ન થશે તો કે આ વાક્ય કયા કાળનું વાક્ય છે આ વાક્ય છે બરાબર પેલું જે આપણે ઉદાહરણ લઈએ એ કયા કાળનું વાક્ય બનશે તો કે એ વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે તો એનો તમારે પ્રશ્ન બનાવવો છે કર્મ માટેનો પ્રશ્ન બનાવવો છે તો શું પ્રશ્ન બનશે તો કે વોટ હવે આપણને ખબર છે બરાબર વોટ ડુ અને ડઝ નો ઉપયોગ કરી શકાય છે તો વોટ હવે એ રાઈટ છે એટલે ડુ આવશે વોટ ડુ આઈ રાઈટ વોટ ડુ આઈ રાઈટ એવો પ્રશ્ન થશે એટલે વોટ ડુ આઈ રાઈટ શું લખું છું તો અહીંયા વોટ છે એના જવાબમાં આપણને અ લેટર મળે છે એટલા માટે આ વોટથી પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એ શું બનશે તો કે કર્મ બનશે એટલે વાક્યમાં જ્યારે કર્મ પૂછ કર્મ શોધવું હોય ને ત્યારે વોટથી તમે પ્રશ્ન પૂછો વોટથી પ્રશ્ન પૂછીને જેની સંભાવના જવાબ મળવાની સંભાવના કે શક્યતા તમને દેખાતી હોય એ શબ્દ કર્મ હોઈ શકે પછી એ જ રીતે હુંથી પ્રશ્ન બનાવો તો બરાબર તો આપણે લાસ્ટ વાક્ય છે એનું પ્રશ્ન બનાવીએ કે હું બરાબર હવે એમાં ટીચિસ છે એટલે અહીંયા ડુ નો ઉપયોગ કર્યો એમ સાદા વર્તમાન કાળમાં ડઝ નો ઉપયોગ બરાબર જ્યારે ત્રીજો પુરુષ એક વચન કરતા તરીકે હોય તો એ સ્ત્રી એ સ્ત્રી પદ લગાડેલું હોય ત્યારે ડઝ નો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવી શકાય તો વોટ ડઝ ટીચર હુમ ડઝ ટીચર ટીચ
Uh-huh.